વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓમાં ફરી ભૂલકાઓનો કલરવ સાંભળવા મળ્યો હતો. બાળકો પણ શિસ્તમાં શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. શાળાઓમાં શિક્ષકોએ બાળકોને ઉત્સાહભેર આવકાર્યા હતા. નવા શૈક્ષણિક સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. નાના મોટા વિદ્યાર્થીઓ આજે શાળામાં જતા દેખાયા હતા. ખાસ કરીને પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે સ્કૂલ બેગ સાથે હસતા ચહેરે શાળામાં જતા દેખાયા હતા. વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ આજે શાળાનો પહેલો દિવસ હતો, છતાં પણ વિદ્યાર્થીઓમાં મહદ અંશે ઉત્સાહ દેખાતો હતો. શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રવેશ આપવા માટે ગેટ પર જ રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શાળામાં પ્રવેશતી વખતે બાળકોમાં ઉત્સાહ વધતા શિક્ષકોએ પૂછ્યું કે આજે ભણવું છે, તો બાળકોએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો કે ના, હજુ અમારે રમવું છે. તમામ બાળકોએ એક સાથે બોલવા લાગ્યા કે ગાર્ડનમાં જવું છે અને રમવું છે. સાંભળતાની સાથે જ શિક્ષકના ચહેરા પર પણ સ્મિત ફેલાઈ ગયું. શાળાના પહેલા દિવસે પણ હજુ બાળકો વેકેશનના મૂળમાં જ દેખાયા હતા. જોકે શાળામાં કલરવ ગુંજતા શાળામાં પણ એક નવી જાન આવી ગઈ હતી. નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. આજે સત્રનો પ્રથમ દિવસ, શૈક્ષણિક સત્ર 2023-2024 શરૂ થઈ ચૂક્યું છે. 35 દિવસના લાંબા વેકેશન બાદ બાળકો શાળાએ આવવા માટે ખૂબ ઉત્સાહિત હતા, ખૂબ આતુર હતા. શિક્ષકો આતુર હતા બાળકોને આવકારવા માટે. ખૂબ સુંદર સસ્મિત બાળકોનો આવકાર આપવામાં આવ્યો. આજે શાળાનું પ્રાંગણ કલશોરથી ખૂબ ગુંજવા માંડ્યું. શાળાના વર્ગો આનંદથી અને આનંદની કિલકારીથી ગુંજી ઉઠ્યા છે. બાળકો એકદમ શૈક્ષણિક સત્ર માટે તૈયાર થઈને આવ્યા છે અને નવા વર્ષનો શુભારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આ વર્ષમાં શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે 246 દિવસના કાર્ય દિવસો મળવાના છે. તમામ બાળકોને અભિનંદન. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.